નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વિચરતી અને વિમુક્ત જાતિ માટે જે કેટલીક ધિરાણ યોજનાઓ આવેલ છે તેના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી અહીંયા ચેનલ પર નવા હોય અને ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલના વિડીયોના નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટૉપિક વિચારતી અને વિમુક્ત જાતિ માટે ધિરાણ યોજના તો આ યોજનાઓનો લાભ કોને મળશે અરજી ક્યાં કરવી અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે અંગેની યોજનાની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું તો ચાલો આપણે તેની જે જાહેરાત આવેલ છે તે જાહેરાત જોઈએ ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા આ જાહેરાત આપવામાં આવેલ છે જેમાં જણાવેલ છે કે સીધા ધિરાણ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવા અંગેની જાહેરાત તો રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ નવી દિલ્હીના સહયોગથી ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા અમલિત શૈક્ષણિક અને સ્વરોજગારીના ધંધા વ્યવસાય માટે ઓછા દરના વ્યાજની યોજનાઓનો લાભ લેવા માટે વિચારતી અને વિમુક્ત જાતિના લોકો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે તો મિત્રો જે વિચારતી અને વિમુક્ત જાતિના લોકો છે તેઓ પાસે જે શૈક્ષણિક અને સ્વરોજગારના જે ધંધા અને વ્યવસાય માટે ઓછા દરના વ્યાજે આ લોન આપવામાં આવી રહી છે અને તેના માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે અને આ યોજનામાં લાભ લેવા નિગમની વેબસાઇટ એસ જે ઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જી એન ટી ડી એન ટી પર ઓનલાઈન અરજી કરી શકાશે અને તેની સાથે જણાવેલ આધાર પુરાવાઓ પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે તો મિત્રો આ અરજી એ સંપૂર્ણપણે ઓનલાઈન કરવાની રહેશે જે એસઆઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની સાઈટ પર જઈ અને તમે આ અરજી કરી શકો છો અને જે કંઈ આધાર પુરાવાઓ જણાવવામાં આવે તેની પીડીએફ ફાઇલમાં એ ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવા જરૂર જણાય તો જે તે જિલ્લાના જિલ્લા નાયબ શ્રી અથવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી કચેરી અથવા તો નિગમની વેબસાઇટ પરની યોજનાઓની માહિતી મેળવી લેવાની રહેશે આ યોજનામાં જે અરજદાર લોન મેળવવા ઈચ્છતા હોય તેઓએ તારીખ વીસ બે બે હજાર એકવીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે મિત્રો આ સીધા ધિરાણ યોજના માટે વીસ બે બે હજાર તેની અરજી કરવાની અંતિમ તારીખ છે તો આ તારીખ પહેલાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યાર પછી આપણે આગળ યોજનાની પાત્રતામાં જોઈએ તો ક્રમ નંબર એક છે કે અરજદાર વિચરતી અને વિમુક્ત જાતિના હોવા જોઈએ ત્યાર પછી ક્રમ નંબર બે છે કે અરજદારની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ત્રણ લાખથી ઓછી હોવી જોઈએ એટલે કે ત્રણ લાખથી ઓછી આવક ધરાવતા વિચારતી અને વિમુક્ત જાતિના જે અરજદારો હશે તેઓને આ યોજનાની પાત્રતા માટે લાયક ગણવામાં આવશે એટલે કે ત્રણ લાખથી ઓછી આવક ધરાવતા હોય તેવા વિચારતી અને વિમુક્ત જાતિના અરજદારને આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે ત્યાર પછી ક્રમ નંબર ત્રણ છે કે અરજદારની ઉંમર અરજી કર્યા તારીખે ધંધા વ્યવસાયની યોજનાઓ માટે એકવીસથી પચાસ વર્ષ સુધીની હોવી જોઈએ અને અરજી કરતી વખતે આધાર નંબર સાથે લિંક હોય તે જ બેંક ખાતાની વિગતો આપવાની રહેશે એટલે કે જ્યારે તમે ઓનલાઈન અરજી કરો છો ત્યારે બેન્કની ડિટેલ માગવામાં આવે ત્યારે જે બેંક એકાઉન્ટ સાથે તમારો આધાર નંબર લિંક હોય તે જ બેંક ખાતાની માહિતી આપવાની રહેશે ત્યાર પછી આપણે નોંધ જોઈએ તો ક્રમ નંબર એક ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ અને ડૉક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ હેઠળ સમાવિષ્ટ જાતિઓ સિવાયની વિચરતી અને વિમુક્ત જાતિના અરજદારોને આ નિગમમાં લોન મળવા અરજી કરવાની રહેશે એટલે કે મિત્રો જે વિચરતી અને વિમુક્ત જાતિના લોકો ગુજરાત અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ અથવા ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ અથવા ડૉક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ હેઠળ સમાવિષ્ટ જાતિઓ સિવાયના હોય તેવા જ વિચારતી અને વિમુક્ત જાતિના લોકો અરજદારો આ નિગમમાં લોન મેળવવા માટે અરજી કરી શકશે અને તેઓને જ આ નિગમમાં લોન મળી શકશે અને જેઓનો સમાવેશ આ અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ અનુસૂચિત જાતિ વિકાસ નિગમ અથવા તો ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમમાં જે જાતિઓનો સમાવેશ થતો હશે તે જાતિઓના વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને આ નિગમમાંથી લોન મળવા પાત્ર રહેશે નહીં ત્યાર પછી ક્રમ નંબર બે છે કે આ અગાઉ લોન મળવા માટે કરેલ ઓનલાઈન અરજીઓમાં અધૂરી કે વાંધાની પૂર્તતા તેમજ મંગાવવામાં આવેલ લોન દસ્તાવેજ રજૂ કરેલ ન હોય તેવી તમામ અરજીઓ રદ કરવામાં આવે છે જેથી આ બાબતે કોઈ પણ વ્યવહાર કરવો નહીં અને લોન લેવા ઈચ્છતા હોય તો આ જાહેરાત અન્વયે નવેસરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો મુદ્દા નંબર બેનો કહેવાનો મતલબ એવો થયો કે તમે જો અગાઉ ઓનલાઈન અરજી કરેલી હોય અને તમારી અરજી અધૂરી અથવા તો વાંધાવાળી હોય તો તે અન્વયે કોઈ પત્ર વ્યવહાર કરવો નહીં અને

વિચરતી અને વિમુક્ત જાતિના લોકો શૈક્ષણિક અને સ્વરોજગારના ધંધા વ્યવસાય માટે લોન લેવા માંગતા હોય તેઓને ઓછા વ્યાજ દરે આ લોન મળી રહી છે તો જે લોકો અરજી કરવા માંગતા હોય તેઓ વીસ બે બે હજાર એકવીસ સુધીમાં સત્વરે ઓનલાઈન અરજી કરી લેવા વિનંતી છે તો મિત્રો આપણે અહીંયા જે વેબસાઇટ આપવામાં આવેલ છે તે આપણે બ્રાઉઝરમાં ઓપન કરી અને જોઈ લઈએ તો ચાલો હું તેના માટે બ્રાઉઝર ઓપન કરી લઉં છું તો મિત્રો બ્રાઉઝરમાં એસ છે ઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જી એન ટી ટાઈપ કરશો એટલે આ પ્રમાણેનો સ્ક્રીન આપણને જોવા મળશે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે વિચારતી અને વિમુક્ત જાતિ નિગમની ઓફિશિયલ સાઇટ ખોલી ગઈ છે અહીંયા વિવિધ યોજનાઓ જોવા મળી રહી છે અને ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા આપણને જે લોન મેળવવા માટેના નમૂનારૂપ ધંધા અને વ્યવસાય છે તેની વિગતો પણ જોવા મળી રહી છે જેવા કે દૂધાળા દૂધાળાઢોળ એટલે કે પશુપાલન સાવણા બનાવટ વાંસના કામ શાકભાજી ફળફળાદીની દુકાન માટે ભંગાર ખરીદી વેચાણ તો આમ અલગ અલગ જે ધંધા વ્યવસાય છે તેની વિગતો આપણને જોવા મળી રહી છે તો તેની વધુ વિગતો માટે અહીંયા વધુ જાણો પર ક્લિક કરશો એટલે જે આ સિવાયના બીજા ધંધા વ્યવસાય હશે તે પણ જોવા મળશે તો જોઈએ કે આપણે ક્લિક કરતા શું જોવા મળે છે તો આ જે ધંધા વ્યવસાય છે તે તમામ ધંધા વ્યવસાયની યાદી જોવા મળી રહી છે અને તેની સામે જે મળવાપાત્ર વધુમાં વધુ ધિરાણની રકમ આપણને જોવા મળી રહી છે

વેચાણ તો તેના માટે પણ એક લાખ પચીસ હજારનું ધિરાણ મળવાપાત્ર છે તો આમ જુદા જુદા ધંધાઓ માટે કેટલી રકમનું ધિરાણ મળવાપાત્ર છે તેની આખી યાદી આપણને જોવા મળી રહી છે તો અહીંયા આપણે ચોપન અલગ અલગ જે ધંધાઓ છે તેની યાદી અને તેની સામે તે મળવાપાત્ર ધિરાણ આપણને જોવા મળી રહ્યું છે તો હું હવે બેગ જતો રહું છું અને આપને બતાવું કે અરજી ક્યાંથી કરી શકાય તો સ્ક્રોલ કરી અને નીચે જશો એટલે જે પીડા કલરનું આપણને અહીંયા બોક્સ જોવા મળશે ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિની વિવિધ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો તો આ પીડા બોક્સ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણેનો સ્ક્રીન ખુલી જશે અને અહીંયા અલગ અલગ આપણને જે યોજનાઓ છે તે જોવા મળી રહેશે જેમાં લઘુ ધિરાણ યોજના એટલે કે માઇક્રો ફાઇનાન્સ તો તે એક લાખ અને પચીસ હજાર સુધીનું આ છે અને પાંચ ટકાના દરે તમને મળે છે તેના માટે કેવી રીતે એપ્લાય કરવું તેની વિગત અહીંયા હાઉ ટુ એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે મળી જશે અને ત્યાર પછી તમે અરજી કરવા માંગો ત્યારે તમે એપ્લાયના ઉપર ક્લિક કરી અને ઓનલાઈન અરજી કરી શકો છો તે જ પ્રમાણે જે શૈક્ષણિક લોન છે ન્યૂ આકાંક્ષા યોજના તો તેના માટે તમને દસ લાખ સુધીનું મળવા મળવાપાત્ર છે અને તે સાડા ત્રણ ટકાથી ચાર ટકાના દરે આ લોન મળવાપાત્ર છે ત્યાર પછીની બીજી એક મુદતી લોન છે એટલે કે ટર્મ લોન તો તે લોન પણ બે લાખ સુધીની લોન મળવાપાત્ર છે અને છ ટકાના દરે તમને આ લોન મળશે ત્યારબાદ મહિલા સમૃદ્ધિ યોજના છે જે એક લાખ પચીસ હજાર સુધીની લોન મળે છે અને તેમાં ચાર ટકાના દરે આ લોન મળે છે અને છેલ્લે આપણે નવી સ્વર્ણિમ યોજના એ ફક્ત મહિલાઓ માટેની યોજના છે જેમાં પણ બે લાખ સુધીનું જે ધિરાણ છે તે મળવાપાત્ર છે અને તે પાંચ ટકાના વ્યાજદરે આ ધિરાણ મળવાપાત્ર છે તો આમાંથી જે કોઈ યોજના માટે તમે અરજી કરવા માગતા હોય તો તેની સામે રહેલ આ લીલા બટનમાં એપ્લાય નવું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાંથી તમે એપ્લાય કરી શકશો તો આ પ્રમાણે તમે એપ્લાય કરી શકો છો જો કોઈ મિત્રોને એપ્લાય કઈ રીતે કરવું તે ખ્યાલ ન આવે અને માહિતી જાણવા માંગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો આપણે અરજી ઓનલાઈન કઈ રીતે કરવી તેમાં કઈ કઈ વિગતો ભરવાની આવે છે તેના માટેનો પણ એક વિડીયો બનાવવા પ્રયત્ન કરીશું જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું હું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ